નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ટેટ ટાટ જેવી જે એક્ઝામ મિત્રો લેવામાં આવતી હોય છે અને એમાં વિભાગ એકની અંદર મોસ્ટ આઈએમપી મનોવિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે એમાં પણ મનોવિજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ અને મિત્રો તમે જો ટેટ ટાટ પરીક્ષાની તૈયારી કરતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં હવે આપણે જોઈશું મોસ્ટ આઈએમપી એમપી વ્યાખ્યાઓ છે મિત્રો ટેટ પરીક્ષાની અંદર મનોવિજ્ઞાન અને કેળવણીની અમુક વ્યાખ્યાઓ બેથી ત્રણ માર્ક માટે પૂછાતી હોય છે પ્રથમ આપણે વ્યાખ્યા જોવાના છીએ કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ તો ડૉક્ટર રાધાકૃષ્ણ દ્વારા મિત્રો આ જે વ્યાખ્યા છે એ આપવામાં આવેલી છે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ પ્રકટીકરણ એટલે કેળવણી સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ઇઝ ધ થ્રી એજ ત્રણ એચ જે છે મિત્રો એજ્યુકેશનની અંદર જે આપવામાં આવેલા છે એન્ડ હેડ અને હાર્ટ તો એ ગાંધીજી દ્વારા જે છે આ વ્યાખ્યા આપવામાં આવેલી છે વિકાસ સન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી શ્રી અરવિંદ દ્વારા જે છે આ વ્યાખ્યા આપવામાં આવેલી છે જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે કેળવણી એચજી વેલ્સ દ્વારા આપવામાં આવેલી છે વ્યાખ્યા ત્યારબાદ આગળ વાત કરીશું કેળવણી એ જીવન માટેની પૂર્વ તૈયારી નથી પરંતુ સ્વયં જીવન છે આવી વ્યાખ્યા જણ દ્વારા આપવામાં આવેલી છે માણસ એક જ એવું પ્રાણી છે જેને કેળવી શકાય છે મનુભાઈ પંચોળી મૂછાળી મા દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે શિક્ષણ એટલે બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાન અને નિષ્કામ કર્મની ભાવના શ્રીમદ ભગવદ્ ગીતામાંથી આ વ્યાખ્યા જે છે મિત્રો લેવામાં આવેલી છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા નિર્માણ ગોદ પલતે હે તો ચાણક્ય દ્વારા જે છે મિત્રો પ્રય ગોદક્ય કેળવણી એટલે સ્ત્રી કે પુરુષના મન શરીર અને આત્મામાં રહેલા ઉત્તમ અંશો બહાર લાવવા આ પણ ગાંધીજીની વ્યાખ્યા છે કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે ઋષો એવું માને છે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી એરિસ્ટોટલ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે તે જ શિક્ષણ ઋગ્વેદમાંથી મિત્રો લેવામાં આવેલી વ્યાખ્યા છે જગતની ઉત્પત્તિનું કારણ મન તથા આત્મા છે જેનો વાસ્તવિક રૂપ માનસિક છે જે એ રોયસ જગતને સમજવા માટે મનથી વધુ વાસ્તવિક કોઈ બાબતને ગણવી તે મનની કલ્પના છે રૂ બેકર મનોવિજ્ઞાન સજીવ પ્રાણીઓના વર્તનનો હેતુલક્ષી વિજ્ઞાન છે મેક ટુગલ શૈક્ષણિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા કરવાનો સરળ નથી શિક્ષક પ્રશિક્ષણની સાથે તેનો સમાંતર વિકાસ થાય તેવા વ્યાપકો અને અધ્યાપનનો પદ્ધતિસરનો અભ્યાસ એટલે શૈક્ષણિક મનોવિજ્ઞાન તો ટેવર્સ દ્વારા મિત્રો આ વ્યાખ્યા આપવામાં આવેલી છે મનોવિજ્ઞાને પ્રથમ પહેલાં આત્મા ગુમાવ્યો પછી મન ગુમાવ્યું પછી ચેતના ગુમાવી અને હવે તે માત્ર એક પ્રકારના વર્તનનું શાસ્ત્ર રહ્યું છે વુડ વર્થ બુદ્ધિ એ સાત મૂળભૂત પાયાની પ્રાથમિક શક્તિઓ છે દ્વારા વ્યાખ્યા છે કોઈ વિશેષ મનોવિજ્ઞાન વસ્તુની તરફેણમાં કે વિરુદ્ધમાં અપાતો સામાન્યકૃત પ્રતિચાર એટલે વલણ ઓલ પાર્ટ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે એકી સાથે ન સંતોષી શકાય એવી બે કે વધુ પરસ્પર વિરોધી ઈચ્છાઓના દ્વારા હેઠળ અથવા તો હેઠળ મુકાયેલી સ્થિતિને સંઘર્ષ કહે છે તો મિત્રો શેફર્સ અને શોબેન દ્વારા આપવામાં આવેલી આ વ્યાખ્યા છે તો મિત્રો અલગ અલગ મનોવૈજ્ઞાનિક દ્વારા અથવા તો ગ્રંથમાંથી લેવામાં આવેલી વ્યાખ્યાનો આપણે સમાવેશ કર્યો છે આ ઉપરાંત બીજી પણ મોસ્ટ આઈમપીજી વ્યાખ્યાઓ છે એનો આપણે પાર્ટ ટુમાં વિડીયો બનાવીશું તો જો મિત્રો પાર્ટ ટુ જોવા માંગો છો તો આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો